एक चित्रकारना घरनी परिस्थिति तमे जोई शको छो दोस्तों के ते अत्यारे केवी रीते रही रह्या छे। उमरनी साथे साथे घणी बधी जवाबदारीओ पण वधती गई अने समय पण पसार थतो गयो। दोस्तों वीडियोने पूरेपूरो जोवो अने तमारा ग्रुपमां शेर पण करजो। जय हिंद दोस्तों। दोस्तों आज अमी सूरतनी अंदर छीए अने एक एवा व्यक्तित्वने मळवा आव्या छे के जे खूब ज सारा चित्रकला करी जाणे छे अने એના ઘરની પરિસ્થિતિ અને તે કેવી રીતે રહી રહ્યા છે તો તમે આગળ વિડીયોમાં જોયું, હવે એની સાથે વાતચીત કરીએ કે કેવી રીતે અત્યારે પોતાની જિંદગી જીવી રહ્યા છે। તો પહેલા તો તમારું નામ શું છે? દિનેશ શશિકાંતભાઈ ઘડિયાળ। દિનેશભાઈ ઘડિયાળી, ઓકે। અને જ્ઞાતિ પંચાલ। પંચાલ છો તમે? લોહાર કે નીતિ ફેમિલીમાં હું પોતે છું, એક માથી નાનો ભાઈ છે પણ કોઈ કામનો નથી, કોને ને એ રહે છે સચિન, એ સચિન રહે છે। ઓકે, તો અત્યારે તમે એકલા જ રહો છો ઘરમાં? ઓકે, તો અત્યારે કેવી રીતે મેનેજ કરો છો? અત્યારે તમારી ઉંમર પણ મને વધારે લાગે છે। મહેનત કરું છું પણ અત્યારે બધું કોમ્પ્યુટર સિસ્ટમ થઈ ગયો ને, જે હું આવું હાથથી જે આ જે લખેલું છે આ નીચે આ દિવાલ ઉપર જે હાથેથી પેઇન્ટિંગ કરે છે તે અત્યારે બધી જતું રહ્યું, બધું આવું કોમ્પ્યુટર બોર્ડ બેનર આવી ગયા રીતે। હા, તો કોમ્પ્યુટર સિસ્ટમ થી તમે એક પેન્ટર છો, ઓકે, અને કેટલા વર્ષથી તમે પેન્ટિંગ કરો છો? આમ તો 85ની સાલથી, 1985થી તમે પેન્ટિંગ કરતા હતા અને અત્યારે પણ પેન્ટિંગ ઉપર જ તમારું ઘર ચાલે છે। તો અત્યારે કામ રોજગાર મળી રહી છે તમને? નથી મળતું, એટલે ઉપાધિ છે તમને કે ભાડું પણ કોને કે 2 મહિનાનું ચડી ગયું, આ તમને તદ્દન સત્ય, 2 મહિનાનું ભાડું ચડી ગયું, 2,500 ભાડું, 2,500 ભાઈ હતા તે ગુજરી ગયા, મારા મોટા ભાઈ હતા તે પણ મેરેજ વગર જ હતા, પરિસ્થિતિને સર મેરેજ કરી જ નથી અમે લોકો। બરોબર, અને અત્યારે મતલબ કેવી કન્ડિશન છે તમારા ઘરની? અત્યારે તો કહું ને કે ઘરમાં રમતો પણ નથી, 5-25 રૂપિયાનું વસ્તુ લઈને અમે ખાઈ પીને જરાક ગાડી ગભરાવું બીજું કંઈ। ઓહો, એટલે ઘરે રાંધતા પણ નથી તમે અને કોઈ 2-5 રૂપિયા આપે છે તેમાંથી ખાઈને પેટ ભરો છો? હા, તમને તદ્દન પરંતુ પણ ખરેખર તમે જે એક કલાકાર તરીકે તમારી અંદરની જે ભગવાને જે કલા આપી છે એ અત્યારે અમુક ટેકનોલોજી આવી જઈને, જોકે પરિવર્તન પણ એક સંસારનો નિયમ છે, જોકે સમય સાથે બદલાવું પણ જરૂરી છે, એમાં તમારો પણ કોઈ વાંક નથી અને સમયનો પણ કોઈ વાંક નથી, પણ પરિસ્થિતિએ તમને અત્યારે એવા લાવી દીધા છે કે તમારી પાસે અત્યારે પૂરતું જમવાનું પણ નથી મળી રહ્યું। તો અત્યારે શું પોઝિશન છે અત્યારે ઘરની? અત્યારે તમારે શું એવી જરૂરિયાત છે કે જેથી હું તમને એટલી મદદ કરી શકું? જરૂરિયાતમાં તો હું કે આ તોડવાના છે ને પછી જે એ લોકો બાંધવાના છે તો તેમાં 4,500 ભાડું રાખવાના, ને એ લોકોએ કહું કે તમે આવી શકો ખરા પણ એમ કે 6,000 ડિપોઝિટ ને 4,500 ભાડું, સારી વાત છે, માણસ માણસ ની મદદ નહીં કરો તો કોણ કરશે? ઓકે, ને અત્યારે અમારી જ્ઞાતમાં ખરેખર હું તમને કહું ને કે કાલે મળતો હોય તો આજે કેમ મળે, પૈસો હોય તો દોઢ બાકી મારા જોવાને ના, એ વસ્તુ તો ખોટી છે, દરેક જગ્યાએ પ્રોબ્લેમ થતા જ હોય છે, પણ ના એમને આ તો મારો અંતરમાંથી આ શબ્દ નીકળે છે કોને ના ના, અત્યારે તમે એવી કન્ડિશનમાં તમારા રૂમની અંદર લાઇટ પણ નથી વ્યવસ્થિત, કોઈ કંઈ તો બર્તન નથી, કોણ પૈસા આવે ને તો કેટલા ટાઈમથી તમે લાઇટ બિલ નથી ભર્યું? અમને લાઇટ બિલ તો એ લોકોની જવાબદારી, લાઇટ બિલ ભરવું બધી જવાબદારી એ લોકોની। તમારા કામ વિશેની વાતચીત કરો કે તમે કેવી રીતે ચિત્રકલા કરી જાણો છો જેથી જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, તમે કીધું કે મારી પાસે કામ નથી, તો અમારો પ્રયત્ન રહેશે કે તમે જો કામ રોજગાર કરી અને પોતાની મહેનતથી જો તમે કંઈ પણ કરશો તો એમને વધારે ગમશે। થોડુંક તમારા કામ વિશેની વાતચીત કરો જેથી લોકોને પણ સમજાય। મારું કામ એટલે કોણ ને કે દુકાને દુકાને કે ગમે ત્યાં મારા સામે જઈને પૂછવું પડે કે કઈ પેઇન્ટિંગનું કંઈ કામ છે, કામ છે
ને મોટે ભાગે તો ના જ પાડે છે, કારણ કે બધું કોમ્પ્યુટર સિસ્ટમ આવી ગયું એટલે બહુ તો કોણ ને કે ફોટા પછી ફોટા બનાવવાના હોય તો પાસપોર્ટ કોપી હોય તો પણ આવી મોટી કોપી આપણે બનાવી શકીએ. અચ્છા, એટલે તમે પેન્સિલ સ્કેચ ફક્ત પેન્સિલ સ્કેચ? ઓકે, તો મતલબ તમે એક સારા કોઈ પણ ચિત્ર હોય, જેમ કે કોઈ વ્યક્તિનું પણ ચિત્ર હોય તો પણ તમે કરી જાઓ છો? કોઈ પણ. ના ના, બહુ સારી વાત છે, અને ભગવાને તમને અદ્ભુત કળા આપી છે એનો લોકો જે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છે. મતલબ અત્યારની પોઝિશનમાં કોણ ને કે મને જરા આંખે ઓછું દેખાય છે એટલે હું બિલોરી કાચનો ઉપયોગ કરીને પણ આખો ફેસ તૈયાર કરું છું. ઓ વાવ, અને બહુ સારી વસ્તુ છે, અને તમે મહેનત કરવાનું જાણો છો. અત્યારે તમારા કપડાની પણ હાલત અત્યારે એવી છે કે મને લાગે છે તમે ઘણા ટાઈમથી બદલાવ્યા પણ નથી. હા, તમને કોણ ને કે મારા હૃદયમાં આંસુ તમે પેલા રડશો નહીં, અમે તમારા એક નાના દીકરા છીએ. અને એવું બધું નહીં, અત્યારે મારા સાહેબ તરીકે કોણ ને. ના ના, અમે માણસ છીએ તો માણસની મદદ કરીએ છીએ, અને પહેલાં તો તમારા આંસુડાને લૂસી નાખો. અને અમે તમારી મદદ માટે જ આવ્યા છીએ, અને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, હવે લોકો તમને કામની જે પણ જરૂરિયાત છે, ખાસ કરીને સુરતની અંદર જે લોકોને પોતાના ચિત્ર બનાવવા છે તો એ લોકો તમને કામ આપશે, અને એના કામ થકી તમે 2-5 રૂપિયા પણ કમાઈ શકશો. ઓકે, અને અત્યારે તમે વાત કરી તમારા ઘરની, આ 2-5 દિવસ પછી તે લોકો પાડવાના છે, તો તમારો જે પણ કંઈ સામાન હોય કિંમતી તે સામાન લઈ લો, અને મારી સાથે ચાલો તમે, કેમ કે અહીંની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા હોમલેસ પીપલ માટે એક સારું ઊંધું રેન બસેરા શેલ્ટર હોમ ચલાવવામાં આવે છે, તો તમને હું ત્યાં રહેવાની સુવિધા પણ કરાવી આપું છું. ઓકે, જ્યાંથી તમે ત્યાં શાંતિથી રહી શકશો અને તમારું કામ પણ કરી શકશો. ઓકે, જ્યાં સુધી આ નવું કોન્ટ્રાક્શન ના બની જાય ત્યાં સુધી. ઓકે, નવું કોન્ટ્રાક્શન પણ બને, તમારો જે પણ કોઈ સામાન છે કિંમતી એ બધો સામાન લઈ લો અને મારી સાથે ચાલો. સામાન બધું કેટલું બધું છે? કિંમતી જે સામાન છે એ બધો લઈ લો. બહુ મોટા મારા પપ્પા મમ્મી નો ફોટો અને મારો તૈયાર કર્યો છે. દોસ્તો, અત્યારે અમે સુરત કયું પાલનપુર પાટિયા દોસ્તો, અમે અત્યારે સુરત પાલનપુર પાટિયા નજીક છીએ, અને કાકાની હાલત તો તમે જોઈએ આગળ કે કેવી રીતે પોતાની જિંદગી જીવી રહ્યા છે. તે ખૂબ સારા ચિત્ર દોરી જાણે છે એ પણ તમે જોતા હશો વિડીયોની અંદર, કે તે કેવી રીતે પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા છે. અને અત્યારે પરિસ્થિતિ કંઈક એવી છે કે એનું આ કન્સ્ટ્રક્શન પણ 1-2 દિવસમાં જ્યાં તે રહે છે તે મકાન માલિક દ્વારા આ બધું નવું રિનોવેશન થશે, અને ખૂબ જ ખરાબ હાલત છે અને ખરાબ રીતે તે અત્યારે રહી રહ્યા છે. તો આપણે એકબીજા લોકોની મદદ કરીએ, આપણો નૈતિક ધર્મ છે. તો કમ્પ્લીટલી આ વિડીયોને જોવો, અને જો કાકાને તમે કાંઈ પણ કામ રોજગાર આપવા માગતા હો તો નીચે અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને રૂબરૂ જો મળવા માંગતા હો તો બોમ્બે માર્કેટ અમારું શેલ્ટર હોમ છે, ત્યાં તમે આવીને મળી પણ શકો છો અને કામ રોજગાર પણ આપી શકો છો. તો ચાલો કન્ટિન્યુ આ વિડીયોને જોવો, અને કાકાની જિંદગી જો થોડીક પણ બદલાશે તો આપણી માટે ઘણી મોટી સેવા થશે. ઓકે કાકા, ચાલો મારી સાથે. કોઈ નથી, હું અત્યારે નાસ્તો જ કરતો હતો, કોઈ હજુ ખાધું પણ નથી. ખાધું પણ નથી તમે? હા, તમને તદ્દન પહોંચતો પોઈન્ટ. ચાલો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે જમી પણ લઈએ. દોસ્તો, એક ચિત્રકાર કેવી કળાનો જાણકાર હોય છે એ તમને આજે આ વિડીયોમાં સમજાશે. એના ચિત્રોની કળા તમે જોઈ શકો છો, તે ખૂબ જ સારા ચિત્ર દોરી જાણે છે. તમને અલગ અલગ ડિઝાઇનના તમારે પોતાને જે પણ ચિત્ર દોરાવવા હોય તો અવશ્યથી એકવાર કોન્ટેક્ટ કરજો, ભાઈને કામનું કામ મળશે અને તમને તમારું ચિત્ર મળશે. દોસ્તો, ચિત્રની કળા તમે જોઈ શકો છો, અદ્ભુત અને સુંદર અને રમણીય છે. બસ આ વિડીયોને કમ્પ્લીટલી જોજો અને તમારા ગ્રુપમાં શેર પણ કરજો.
તો દોસ્તો, અમે લોકો કાકાને રહેવા માટે જે અહીંયા સુરત નગરપાલિકા દ્વારા અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા જે શેલ્ટર હોમ ચલાવવામાં આવે છે ત્યાં અમે એને લઈ આવ્યા છીએ. કેમ કે એના ઘરની હાલત તમે આગળ વિડીયોમાં જોયું કે એટલી બધી ખરાબ હતી કે તેને બે દિવસમાં તે ઘર ખાલું કરવું પડે એમ હતું, અને એની પછીનો કોઈ ઓપ્શન નહોતો એની પાસે કંઈ રહેવા માટેનો. તો કાકા, તમને અહીંયા દરેક રીતની સુવિધા મળશે, ઓકે? અને તમે જે સારી રીતે ચિત્ર દોરી જાણો છો એ પણ હું લોકોને બતાવવા માંગીશ. મતલબ કે હું તમને કહું કે મારે દિલક કોઈ વખતે બહાર જવું હોય તો જઈ શકે છે. હા, અહીંયા તમને બધી રીતની છૂટછાટ છે, તમે ગમે ત્યારે જઈ શકો છો, ગમે ત્યારે આવી શકો છો, ઓકે? અને શાંતિથી જ રહેવાનું છે અને તમને જે કામ મળે તેને કામ કરવાનું છે, ઓકે? ના, એટલે પાબંદી નથી. પૂરેપૂરું ભાડું ને બધું આપી દઈએ છતાં પણ લાઇટ બિલ ભરતા જ નતા. બે વખત આવી રીતે કપાઈ ગયેલા છે. ઓકે, એટલે કેટલા દિવસથી ત્યાં લાઇટ નથી? અત્યારે કહું ને તો ગયા શુક્રવારે કાપી ગયા, પછી હમણાં પરમ દિવસે શુક્રવારે ગયો ત્યાં કાપી ગયા, અને ગઈકાલે શુક્રવારે. પછી આવી એટલી બધી ગરમીમાં રાત્રે કેવી રીતે સૂતા હતા? કહું ને તો જેમ તેમ કહેતા, મચ્છરનો પણ ત્રાસ, અને એમાં દિવસ પસાર કરતા હતા. ઓકે, અને પાછું એકલું જીવન, કોઈ સાથ નહીં, કોઈ સંગાથ નહીં, એટલે કોઈ નહીં તે નહીં. કદાચ ગુજરી પણ જાઓ ને તો કોઈ જોવાઓ પણ નહીં. આ તમને તદ્દન સત્ય છે. ના ના, કોઈ વાંધો નહીં. અને હવે અમે તમારી સાથે છીએ, અમે તમને સપોર્ટ કરીશું, ઓકે? અને જ્યાં પણ તમારું અટકતું હશે ત્યાં અમે તમારી સાથે રહીશું, બરાબર? અહીંયા શાંતિથી રહો, તમને બધી જ રીતની સુવિધાઓ મળશે, ઓકે? દોસ્તો, કાકાની હાલત તમે આગળ વિડીયોની અંદર જોઈ તે પ્રમાણે કે એને હવે સારી એમથી રહેવાની સુવિધા મળી ગઈ છે. સુરત નગરપાલિકા દ્વારા અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા જે આ શેલ્ટર હોમ ચલાવવામાં આવે છે એ કાકાને અમે ત્યાં લઈને આવ્યા છીએ, અને અહીંયા દરેક રીતની સુવિધાઓ છે. અને બીજી વસ્તુ કે હવે જો એને કામમાં પણ જો થોડોક આપણે એને સપોર્ટ કરીશું તો એ વધારે સારી રીતે કામ કરી શકશે. બસ તમે પણ સપોર્ટ કરવા માટે આગળ આવો, અને જો તમે કાંઈ પણ ચિત્ર દોરાવવા માંગતા હો, પેન્સિલ કેસથી તમે કોઈ પણ ચિત્ર દોરાવવા માંગતા હો તો તમે આ કાકા પાસે દોરાવી શકશો, અને ખૂબ જ સરસ મજાના ચિત્રો પણ બનાવે છે. તો આગળ આવીએ અને આવા દરેક લોકોને સપોર્ટ કરીએ. તમારી આસપાસ પણ ઘણા બધા લોકો રહી રહ્યા છે, તો તમે પણ તમારી આસપાસ લોકોને મદદ કરો કે જેથી આ વિડીયો બનાવવાનો હેતુ અમારો સાકાર થાય. અને જો તમને પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં તેને શેર કરજો. અને કાકા, અત્યારે તમારા નાના મોટા ખર્ચાઓ માટે અને અત્યારે તમારા હાલ પણ એવી કોઈ પૈસા કે મદદ તો તમારી પાસે છે નહીં કે જેથી તમે કંઈક કરી શકો, તો અત્યારે હું તમને થોડાક પૈસાથી પણ મદદ કરતો જ આવું છું કે જેથી એ તમને સપોર્ટ કરશે, જેથી હવે તમારે રનિંગ દિવસોમાં જ્યાં સુધી તમારું કામ સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી તમે કામ કરી શકશો, ઓકે? તમારો જે સહકાર મળ્યો એ જ મને અત્યારે આશરો મળ્યો કહેતા ચાલે. કાંઈ વાંધો નહીં, આ તમારા જેવા લોકો માટે જ છે જેને ખરેખર જરૂર છે. બસ આ શાંતિથી રહો, બરોબર? અને બસ આશીર્વાદ આપજો કે તમારે જો દરેક લોકો સુધી આશીર્વાદ મળે. તમારે લેવા પડે પણ તમારા ના આપવા જોઈએ. ના ના, તમે અમારા વડીલ છો, અને બસ તમારે જો દરેક લોકો સુધી પહોંચી શકે ભગવાને પ્રાર્થના કરજો, ઓકે? અને શાંતિથી રહો.